એબીપી ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો, હજુ થોડા સમય પહેલા જ અમે દવાના કાળા કારોબારનો વિશિષ્ટ અહેવાલ આપ સમક્ષ રજૂ કર્યો હતો, ત્યારે હવે ફરીથી એકવાર તે અંગેની સમગ્ર વિગતો સાથેનો અહેવાલ લઈને અમે હાજર થઈ ગયા છીએ. કેડીપી ન્યૂઝનો હર હંમેશ પ્રયાસ રહ્યો છે કે લોકો સાથે જોડાઈને સમાજમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિનો પર્દાફાશ કરે અને લોકોને પણ કરે જાગૃત. સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ખુલ્લેઆમ ગર્ભપાતની ગોળીઓનું વેચાણ વધ્યું છે. આ બાજુ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, પરંતુ આજ શિક્ષિત લોકો દીકરીનો જન્મ થવાનો છે તે જાણીને દીકરીને માતાના કોખમાં જ મારી નાખે છે, જેથી દીકરો દીકરી એક સમાનના નારા ફૂંકતા લોકો માટે આ એક શરમજનક બાબત કહી શકાય. અનેક વખત દવાઓના વેચાણ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા, પરંતુ આરોગ્ય તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. આ અંગેની સમગ્ર વિગત જોઈએ તો ખેડા જિલ્લામાં આવેલ મહેમદાબાદ ગામમાં ખુલ્લેઆમ ગર્ભપાતની ગોળીઓ વેચવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. નડિયાદ જિલ્લામાં આવેલ મહેમદાબાદ ખાતે કિંજલ મેડિકલ સ્ટોરમાં ગર્ભપાતની ગોળીઓ બેફામ રીતે વેચાય છે. તે કેટીવી ન્યૂઝના રિલાયટી ચેકમાં બહાર આવ્યું છે. વધારેમાં વાત કરીએ તો ગર્ભપાતના વિષય પર સરકાર અને આરોગ્ય મંત્રાલય દ્વારા સખતમાં સખત કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે પ્રિસ્ક્રિપ્શન વગર અને ગાયનેક ડોક્ટરની સલાહ વગર આ ગોળી લેવી તે સૌ પ્રથમ મહિલાના આરોગ્ય માટે જોખમકારક છે, માટે જ તેને અસુરક્ષિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. બીજી તરફ જોવામાં આવે તો મોટા ભાગના મેડિકલ સ્ટોર પર ધંધો કરવા માટે રજિસ્ટ્રેશનની કામગીરી પૂરી કરવા માટે ફાર્માની ડિગ્રી ધરાવતા ઓળખીતા માણસોનો સંપર્ક કરીને તેમના નામ પર મેડિકલ સ્ટોરનું રજિસ્ટ્રેશન કરાવી 10 પાસ અને 12 પાસ યુવકોને રાખીને મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે છે. ગર્ભપાતની ગોળીઓની જો વાત કરવામાં આવે તો પેટમાં રહેલ બાળકને દુનિયા જોવે તે પહેલા જ પેટમાં હત્યા કરવા માટેનો એક ટૂંકો રસ્તો છે તેમ પણ કહેવાય. વધારેમાં જોવા જઈએ તો કડક કાયદાને પણ ઘોડીને પી જતા અમુક મેડિકલ સ્ટોર માલિકો બેફામ બન્યા હોય તેમ જાણવા મળી રહ્યું છે. આ વિષય પર ખેડા જિલ્લા ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશનર એન આર સૈયદ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે એમની ટીમ દ્વારા અમુક સમયે ખેડા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોરો પર રૂટ વાઇઝ તપાસ કરવામાં પણ આવે છે, તેમ છતાં પણ મહેમદાબાદમાંથી બેફામ રીતે ગુનાહિત દવા વેચતા મેડિકલ સ્ટોર માલિક નજરે જોવા મળે છે. ના લે બહુ મોટી વાત છે, આખો ગરમીમાં કંટાળી ગયો. ગેરકાયદેસર છે
બરાબર, કાલે રજા. હા કઈ ગયો? કઈ ગયો? સખલાલ બાજુ. કઈ ગયો? સોરણા. સોરણા કે સોરણા? સોરણા. સોરણા કપડાં પર હું અરજી લઈને આવેલો. પેલો મને કયો કુવો થઈ ગયો? રત્નાગીરી માતા મંદિર ની નજીક. હા બરાબર ને. પછી હા આવડી આવે જો એક ગોરી આજે કાલ રજા રાખવાનું. પરમ દિવસ બે હવા ને બે હોજે આપી દેવાનું. બીજી કોઈ બીમારી થાય દવાખાના ત્યાં ગોળી નું કોઈ જવાનું નહીં. કાલી છે ના ના, ગોળી થી કશું નહીં થવાનું. વધારે દિવસ વધારે દિવસ ટાઈમ તો રે, વધારે આવે તો બંધ કરવાની ગોળીઓ લઈ આવવાની ગભરાવાનું. છોકરીને પાછા બધા ઓળખો ને એરિયા ની વધારે થાય તો બંધ કરવાની. કેટલી જાગૃતતા લાવે છે તે આગળ અમે તમને બતાવતા રહીશું. બસ આ સાથે જ તમે અમારો સાથ સહકાર આપતા રહેજો અને કેટીવી ન્યૂઝ યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આ અહેવાલ સાથે. નમસ્કાર.